મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું યોગાનંદ અરુણા નવ્યુ સ્કૂલની વિડીયો લેક્ચર સિરીઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. બાળમિત્રો, આપણને ખબર જ કે અને અગાઉ આપણે ભણી પણ ગયા છીએ કે પૃથ્વી પર મુખ્ય ચાર આવરણો આવેલા છે, જેમાંનું એક આવરણ એટલે કે વાતાવરણ. અને આ વાતાવરણ એ પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈ આવેલું છે, જેને આપણે વાતાવરણ કહીએ છીએ. અને તમે ઘણી વખત લોકોને એવી વાતો કરતા પણ સાંભળ્યા હશે કે આજે વાતાવરણ કંઈક બદલી ગયું છે, આજે વાતાવરણમાં કંઈક ફેરફાર જોવા મળે છે. આ ફેરફારો એ માનવીની અનેક પ્રવૃત્તિઓને કારણે થાય છે. માણસો છે એ પોતાના વિકાસ માટે ઘણા બધી પ્રવૃત્તિઓ કરે છે, અને આ વિવિધ પ્રવૃત્તિઓને કારણે વાતાવરણ પ્રદૂષિત થાય છે. જેમ કે કારખાના, થર્મલ પાવર સ્ટેશન અને વાહનોના ધુમાડાને કારણે વાતાવરણમાં હવાનું પ્રદૂષણ થાય છે, અને જેના કારણે હવામાનમાં ફેરફાર થાય છે. તો બાળમિત્રો, આવો જ એક પાઠ આજે આપણે ભણવાના છીએ. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, એકમ નંબર 7 આબોહવાકીય ફેરફાર. તો આબોહવાકીય એટલે કે વાતાવરણ, અને વાતાવરણમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાકીય ફેરફાર કહેવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે હવામાન એટલે શું. તમે ઘણી વખત એવું સાંભળતા હશો કે આજે હવામાનમાં ગરમ હવામાન છે, ઠંડુ હવામાન છે. તો કોઈ પણ પ્રદેશમાં ભેજવાળી, તાપમાન અને વરસાદની સરેરાશ સ્થિતિ હોય તો તેને હવામાન કહેવામાં આવે છે. તમને શિયાળામાં ઠંડીનો અનુભવ થાય છે, ઉનાળામાં ગરમીનો અનુભવ થાય છે, તો ચોમાસાની ઋતુમાં વરસાદમાં નાહવાની પણ મજા આવે છે. બરાબર ને? તો આ તમામ ઋતુમાં પરિવર્તન આવે છે તે આ આબોહવાકીય ફેરફારને કારણે જ બને છે. હવે ત્યાર પછી આપણે જોઈએ કે આબોહવા. જ્યારે આપણે જોયું કે હવામાન એ ટૂંકા ગાળાની સ્થિતિ છે, જ્યારે આબોહવા એ લાંબા ગાળાની સ્થિતિ છે, કે કોઈ પણ પ્રદેશમાં 35 વર્ષ કે તેથી વધુ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ હોય તો તેને આબોહવા તરીકે ઓળખવામાં આવે છે. અને આવા આબોહવામાં ફેરફાર થવા માટેનું કારણ છે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ. એટલે શું? તો તમે ક્યાંક રસ્તામાં અથવા તો ખેતરમાં તમે જોયું હશે કે કાચનું કે કાપડનું ઘર જેવી રચના બનાવેલી હોય, કે મોટા મોટા તંબુ જેવો આકાર આપવામાં આવેલો હોય છે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. તો આવું શા માટે કરવામાં આવે છે? તમે સાયન્સમાં ભણી ગયા છો કે છોડ વનસ્પતિના વિકાસ માટે પાણી, તાપમાન અને સૂર્યપ્રકાશ તેમજ હવા જરૂરી છે. જો આ ત્રણેયમાંથી કોઈ પણ એક વસ્તુ ઓછી મળે તો તે વનસ્પતિનો યોગ્ય વિકાસ થતો નથી. પરંતુ આ છોડ વનસ્પતિનો યોગ્ય વિકાસ કરવા માટે ત્રણેય એટલે કે હવા, પાણી અને સૂર્યપ્રકાશ જરૂરી છે. બાળમિત્રો, ઘણા એવા ઠંડા પ્રદેશો છે કે જ્યાં સૂર્યપ્રકાશ યોગ્ય મળતો નથી, ત્યાં તાપમાનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. એટલા માટે ત્યાં જે છોડ કે વનસ્પતિ વાવવામાં આવે છે તેનો વિકાસ અટકી જાય છે. અને આવું ન બને તેના માટે કાચ કે કાપડની એવી કૃત્રિમ વ્યવસ્થા બનાવવામાં આવે છે, જેના કારણે પ્રકાશ સીધો તેની અંદર પ્રવેશે છે, અને જેના કારણે તેની અંદર તાપમાનમાં વધારો થાય છે, અને જેના કારણે યોગ્ય વિકાસ થઈ શકે છે, અને ફૂલ છોડ વનસ્પતિનું વાવેતર યોગ્ય રીતે કરી શકાય છે.
તો આવી જે વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે તેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. અને આ ગ્રીન હાઉસ ઇફેક્ટ છે તેના કારણે વાતાવરણમાં ઘણા ફેરફારો થાય છે. તેના લીધે દુષ્કાળ, પૂર, વાવાઝોડું વગેરે જેવી પરિસ્થિતિઓ સર્જાય છે, તેમજ તાપમાનમાં પણ વધારો થાય છે, જેના લીધે લોકો પશુઓને ગરમી, અસહ્ય ગરમીનો સામનો કરવો પડે છે. અને આને લીધે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સર્જાય છે. તો આપણે જોઈએ કે ગ્લોબલ વોર્મિંગ એટલે શું. તો ગ્લોબલ વોર્મિંગ એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં વધારો, તાપમાનમાં જે વધારો થાય છે તેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. આપણે અગાઉ જોયું કે કાચ અને કાપડની એવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં સૂર્યપ્રકાશ અંદર પ્રવેશે છે પરંતુ તે કિરણો પાછા બહાર જઈ શકતા નથી, હવે સીધા પરાવર્તન પામીને પાછા જઈ શકતા નથી, જેના કારણે તેની અંદર તાપમાનમાં વધારો થાય છે. અને આ તાપમાનને લીધે પૃથ્વીમાં પણ ઘણો તાપમાન વધી જાય છે. અને આવી તાપમાન વધવાની પ્રક્રિયા એટલે કે ગ્લોબલ વોર્મિંગ. તમે એક પ્રવૃત્તિ કરજો કે 5 કે 10 મિનિટ ધાબળો ઓઢીને સૂઈ જાઓ, તમને શું અનુભવ થાય છે? તમે કહેશો કે ખૂબ જ ગરમી લાગે છે. તો આવી જ પરિસ્થિતિ કંઈક ગ્રીન હાઉસ ઇફેક્ટની છે કે જેમાં તાપમાનમાં વધારો થાય છે અને જેના કારણે ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે. તો આપણે જોઈએ કે ગ્લોબલ વોર્મિંગ સર્જવાના ઘણા બધા વાયુઓ છે, તેને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, CFC એટલે કે ક્લોરાફ્લોરા કાર્બન, હેલો કાર્બન વગેરે જેવા વાયુઓનું પ્રમાણ વધવાથી તાપમાનમાં વધારો થાય છે. કાર્બન ડાયોક્સાઇડ તેમજ કાર્બન મોનોક્સાઇડ વાયુ એ કારખાનાના ધુમાડા, વાહનોના ધુમાડાને કારણે તેમાં વધારો થાય છે. પછી મિથેન વાયુ, તો મિથેન વાયુ શેના કારણે વધે છે? તો કે પશુઓના ઉચ્છવાસ એટલે કે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા અને ચયાપચનની ક્રિયા. હવે આ બે ક્રિયાઓ થાય છે તેના લીધે વાતાવરણમાં 14 કરોડ ટન વાયુઓનું ઉત્સર્જન કરે છે. ત્યાર પછી જોઈએ તો કે ડાંગરની ખેતી. હવે ડાંગરની ખેતી કરવામાં પણ મિથેન વાયુનું 15 કરોડ ટનનું ઉત્પાદન થાય છે. આવા વાયુઓનો વધારો થાય છે. ત્રીજું કારણ જોઈએ તો કે સેન્દ્રિય કચરો સડવાથી. હવે સેન્દ્રિય કચરો છે એ સડે છે, તેમાંથી પણ મિથેન વાયુ ઉદ્ભવે છે. તેમાંથી 7 કરોડ ટન જેટલું મિથેન વાયુ ઉત્સર્જન થાય છે. તો બાળમિત્રો, આપણે જોઈએ છીએ કે દરેક ઘરમાં અત્યારે ફ્રીજ, ટીવી, પંખા, વોશિંગ મશીન, એસી વગેરે જેવા ઘણા બધા ઉપકરણો વાપરવામાં આવે છે. અને આ ઉપકરણોને કારણે પણ આવા ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્પાદન થાય છે. અને વોશિંગ મશીન, એસીનો ઉપયોગ 24 કલાક કરવામાં આવે ત્યારે 2230 કિલોગ્રામ જેટલું વાયુનું ઉત્પાદન થાય છે. આવા ઘણા બધા ઉપકરણો, સાધનો અને સ્થળનું પેજ નંબર 41 ઉપર તમને આખું ટેબલ આપવામાં આવેલું છે. તે ટેબલ તમે વાંચજો અને તેનો અભ્યાસ કરી તારણ કાઢજો કે ગમે તે વસ્તુ આપણે જે તે વસ્તુ વાપરીએ છીએ, જેમ કે કોમ્પ્યુટર, ફ્રીજ, ટ્યુબલાઇટ, તો તેમાંથી આપણે જેટલો સમય વાપરીએ છીએ તેમાંથી કેટલા પ્રમાણમાં વાયુનું ઉત્સર્જન થાય છે તેવું સરસ મજાનું ટેબલ આપેલું છે, તેનો તમે અભ્યાસ કરજો. હવે મિથેન વાયુ પછી આપણે જોઈએ તો કે નાઇટ્રસ ઓક્સાઇડ. હવે નાઇટ્રસ ઓક્સાઇડના પ્રમાણમાં પણ પહેલાંના સમય કરતાં ઘણો બધો વધારો થયો છે. CFC એટલે કે ક્લોરાફ્લોરા કાર્બન અને હેલો કાર્બન, આ બધા વાયુઓનું વધારે પડતો પ્રમાણ વધવાથી તાપમાનમાં ઘણો બધો વધારો થાય છે,
જેના કારણે ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે. આમ હવે આપણે જોઈએ કે WMO કે વર્લ્ડ મીટરોલોજી ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ હવામાન સંસ્થા, આ એક એવી સંસ્થા છે કે જે આખા વિશ્વમાં થતા હવામાનના ફેરફારની નોંધ રાખે છે. અને આ સંસ્થા સ્વિટ્ઝર્લેન્ડમાં જીનીવા ખાતે આવેલી છે. તેની સ્થાપના ઈસવીસન 1974માં કરવામાં આવી હતી. આવી ઘણી બધી સંસ્થાઓ હોય કે જેના લીધે હવામાનમાં જે કાંઈ ફેરફારો થાય છે તેની નોંધ રાખવામાં આવે છે. આપણે જોયું કે ગ્લોબલ વોર્મિંગ એટલે શું, તો હવે એની અસરો કેવી થાય છે તે આપણે જોઈએ. તો કે દુષ્કાળ, વાવાઝોડું, અતિવૃષ્ટિ અને પૂર આવી પરિસ્થિતિઓ સર્જાય છે. ત્યાર પછી જોઈએ તો કે વધુ પડતો વરસાદ પડતો હોય ત્યાં ઓછો. ઘણા બધા એવા સ્થળો છે કે જ્યાં વધુ પડતો વરસાદ પડે છે અને અમુક સ્થળો એવા છે કે જ્યાં સાવ ઓછો વરસાદ પડે છે. તો જ્યાં વધુ વરસાદ પડતો હોય ત્યાં ગ્લોબલ વોર્મિંગને કારણે ઓછો વરસાદ પડે છે, અને ઓછો વરસાદ પડતો હોય ત્યાં વધુ વરસાદ પડે છે. જેમ કે ચેરાપુંજીમાં અનાવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાય છે, તેમજ રાજસ્થાન અને દુબઈ જેવા વિસ્તારોમાં વધુ પડતો વરસાદ પડે છે. પછી કઠોળનું ઉત્પાદન ઓછું થાય છે. હવે કઠોળનું ઉત્પાદન ઓછું થાય છે, તેમજ ખેતીમાં પાકનું ઉત્પાદનમાં પણ ઘણો બધો તફાવત જોવા મળે છે. પહેલાંના સમય કરતાં હાલના સમયમાં ખેત ઉત્પાદન ઘણા ઓછું થાય છે. પાણીનું સ્તર ઘટી જાય છે. હવે ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનમાં વધારો થાય છે, જેના કારણે જમીનમાં રહેલું પાણી સુકાઈ જાય છે અને જેથી પાણીની સપાટીમાં ઘટાડો જોવા મળે છે. હિમનદીનું પીગળવું. હવે ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાનમાં વધારો થાય છે અને તાપમાનમાં વધારો થતાં જે હિમનદીઓ બરફવાળા વિસ્તારોમાં બરફની નદી છે ત્યાં તાપમાનને કારણે આ પાણી બધું તે બરફ છે તે ઓગળી અને નદી સ્વરૂપે વહેવા લાગે છે, જેના કારણે જળસ્તરમાં વધારો થાય છે. પછી ડિહાઈડ્રેશન અને કુપોષણ. હવે આવા તાપમાનમાં વધારો થતાં માણસો ડિહાઈડ્રેશન અને કુપોષણનો ભોગ બન્યા છે. લોકોને પૂરતા પ્રમાણમાં ખોરાક પ્રાપ્ત થતો નથી. રોગોનું પ્રમાણ વધ્યું. હવે આપણે જોઈએ છીએ અત્યારે હાલના સમયમાં કે ઘણા બધા એવા રોગો છે, ડેન્ગ્યુ, મલેરિયા, સ્વાઇન ફ્લૂ તેમજ ચામડીના ઘણા બધા રોગોમાં વધારો થઈ રહ્યો છે. જો બાળમિત્રો કે પૃથ્વી સપાટી છે તેની ઉપર એક ઓઝોન સ્તર આવેલું છે અને આ ઓઝોન સ્તરમાં પ્રદૂષણ વધતા તેમાં ગાબડા પડ્યા છે અને જેના કારણે સૂર્યના કિરણો સીધા પૃથ્વી ઉપર પડે છે. જો આ ઓઝોન સ્તરનું ગાબડું છે તે સરસ અને વ્યવસ્થિત હોય તો તેમાંથી થઈ અને આપણા પૃથ્વી સપાટી ઉપર સૂર્યના કિરણો આવે તો આપણને એટલી બધી અસર પહોંચાડતા નથી, પરંતુ સીધા સૂર્યના કિરણો આપણી ચામડી ઉપર પડતા આપણે ચામડીના ઘણા બધા રોગો થાય છે, તેમજ આંખમાં પણ રોગો થાય છે અને કેન્સર જેવી બીમારીઓ વધી રહી છે. હવે આ બધું થવા પાછળનું કારણ એ પ્રદૂષણ છે. તેથી તો આપણે 16 સપ્ટેમ્બરના દિવસે ઓઝોન દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આગળ જોઈએ તો આવે છે કે ફૂલો સુગંધ ગુમાવી રહ્યા છે. આપણે અત્યારે ફૂલો લઈએ તો ફૂલોને સૂંઘી છીએ પણ તેમાંથી કોઈ પણ પ્રકારની ખુશ્બુ આવતી નથી. આ થવા પાછળનું કારણ એટલે કે ગ્લોબલ વોર્મિંગ છે અને મધપૂડા નામ શેષ રહ્યા છે. હવે મધપૂડાઓમાંથી આવતું મધ છે એ પહેલાં જેવું ચોખ્ખું આવતું નથી. આ તાપમાન, વૈશ્વિક તાપમાનને કારણે આ બધું નામ શેષ રહ્યું છે અને આપણે જોયું કે ઘણી બધી અસરો સર્જાય છે.
હવે આપણે જોઈશું કે ગ્લોબલ વોર્મિંગ ન થાય તે માટે તેને અટકાવવા માટેના ઉપાયો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે ગ્લોબલ વોર્મિંગ અટકાવવા આપણે કેવા પ્રયત્નો કરવા જોઈએ. તો સૌપ્રથમ કે CO2નું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો વપરાશ ઘટાડવો જોઈએ. CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે સાધનો ઉત્પન્ન કરતા હોય એવા સાધનોનો વપરાશ ઘટાડવો જોઈએ. બીજું જોઈએ તો કે વૃક્ષારોપણ કરવું. આપણને ખબર જ છે કે અત્યારે ઘણા બધા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. એના માટે 5 જૂન એટલે કે પર્યાવરણ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વૃક્ષોનું વધુ પડતું વાવેતર કરવું જોઈએ અને વૃક્ષોને કપાતા અટકાવવા જોઈએ, તેમજ વનોનું રક્ષણ કરવું જોઈએ, જેના કારણે વૃક્ષો છે એ તેના શ્વાસોશ્વાસની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ આપણને આપે છે. તેથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ઘટાડવા માટે વધુ પડતો વૃક્ષ વાવવા જોઈએ. ત્યાર પછી જોઈએ તો કે પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો. આપણે અત્યારે પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ કરીએ છીએ, તેનું વપરાશ આપણે ઘટાડવો જોઈએ. આપણે ગમે ત્યારે બજારમાં જઈએ ત્યારે કાપડની થેલી સાથે રાખવી અને ક્યારેય પણ જબલાનો ઉપયોગ કરવો નહીં, અને જો સામેથી આપે તો પણ આપણે તેમને ના પાડવી જોઈએ, કારણ કે પ્લાસ્ટિક છે તેને વિઘટન થવામાં ઘણો બધો સમય લાગે છે. તે ઝડપથી વિઘટન પામતું નથી, જેના કારણે પ્રદૂષણમાં વધારો થાય છે, જેથી ભૂમિ પ્રદૂષણ જેવા પ્રશ્નો સર્જાય છે. આગળ જોઈએ તો આવે છે ખાતર અને જંતુનાશક દવાઓ. તો કે આપણે અત્યારે ખેડૂતો છે તે ઝડપથી પાકનું ઉત્પાદન લેવા માટે રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે, અને આ વધુ પડતા ઉપયોગના કારણે જમીનમાં ઘણું બધું પ્રદૂષણ થાય છે, જેથી યોગ્ય પાક મળતો નથી. અને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે છાણિયું ખાતર તેમજ લીલો પડવશનો ઉપયોગ કરવો જોઈએ. આગળ જોઈએ આવે કે સમુદ્રમાં લોહ કણોનો છંટકાવ કરવો. હવે સમુદ્ર છે, મોટા મોટા દરિયાઓ નદીઓ, તેમાં લોહ કણોનો છંટકાવ કરવો જોઈએ, કારણ કે આ છંટકાવથી અમુક પ્રકારના જીવોનું ઉત્પાદન થાય છે, અને આ જે પ્રાણીઓ સર્જે છે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે. વૃક્ષોની જેમ તે શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે, અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે લેતા ઓક્સિજન વાયુ આપે છે, જેના કારણે કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં ઘટાડો થાય છે. પછી આવે છે કે પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા. આપણે અગાઉ જોયું કે મિથેન વાયુને સર્જન કરવાના કારણો, તો એમાં પહેલું હતું કે પશુઓનો ઉચ્છવાસ અને ચયાપચનની ક્રિયા. તો આ ચયાપચન એટલે કે પાચનની ક્રિયા કરવામાં 14 કરોડ ટન જેટલું મિથેન વાયુનું ઉત્પાદન થાય છે. પરંતુ આ મિથેન વાયુનું ઉત્પાદન ઘટાડવા માટે પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવામાં આવે છે, અને આ બાયોટિક ભેળવતા જ્યારે જઠરમાં ખોરાકનું પાચન થાય છે ત્યારે મિથેન વાયુ ઉત્સર્જન થાય છે, અને આ જ્યારે બાયોટિક ભેળવવામાં આવે છે જેના કારણે મિથેન વાયુ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આગળ જોઈએ તો કે ઘર ઉપયોગી સાધનો વિવેકપૂર્ણ ઉપયોગ. આપણે ઘરમાં ઘણી બધી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો વપરાશ કરીએ છીએ, જેમ કે ફ્રીજ, ટીવી, પંખા, ટ્યુબલાઇટ, કોમ્પ્યુટર, વોશિંગ મશીન વગેરે જેવી વસ્તુઓ. હવે આ બધી વસ્તુઓનો વપરાશ આપણે ઘટાડો કરવો જોઈએ, જેના કારણે કાર્બન ડાયોક્સાઇડ વાયુના પ્રમાણમાં પણ ઘટાડો થાય. પરિવહનના સાધનો. પરિવહનના એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેના સાધનોનો વપરાશ.
આપણે થોડેક સુધી જવું હોય તો આપણે ચાલીને જવું જોઈએ. વાહનનો ઉપયોગ ઓછો કરવો, કારણ કે વાહનોના ધુમાડાને કારણે પણ પ્રદૂષણમાં વધારો થાય છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિનો સામનો આપણે કરવો પડે. અને આવું ન બને તે માટે આપણે વાહનોનો બને ત્યાં સુધી ઓછો વપરાશ કરવો, જેના કારણે પેટ્રોલ, ડીઝલ વગેરે જેવા ઈંધણનો પણ બચાવ કરી શક્યા. આગળ જોઈએ તો કે ઇકો ફ્રેન્ડલી. બજારમાં અત્યારે ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ એવેલેબલ છે. તેના માટે આપણે પર્યાવરણને બચાવવા માટે ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ. આમ આગળ જોઈએ તો કે કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. આપણને જે કુદરત દ્વારા પ્રાપ્ત થાય છે, કે હવા, પાણી, વૃક્ષો વગેરે વસ્તુઓનો આપણે જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ, વધારે પૂરતો ઉપયોગ કરવો જોઈએ નહીં. આગળ હશે વરસાદી પાણીનો સંગ્રહ કરવો. આપણને ખબર જ છે કે વરસાદનું પાણી વહી અને ખોટેખોટું વેસ્ટ જાય છે, જેના કારણે પાણીનો ઘણો બધો બગાડ થાય છે. પરંતુ આ પાણીને આપણે ઘરમાં સંગ્રહ થાય તેવી વ્યવસ્થા કરીએ તો આખા વર્ષ માટે તે પાણી ચાલી શકે એવી વ્યવસ્થા ઘણી બધા ઘરોમાં જોવા પણ મળે છે, કે અગાસીનું પાણી હોય ત્યાંથી પાઇપ દ્વારા નીચે જમીનમાં એક મોટી બધી ટાંકી બનાવવામાં આવે છે, અને જેના કારણે અગાસીનું બધું પાણી વરસાદ આવે ત્યારે તે ટાંકીમાં સંગ્રહ થઈ જાય છે, અને આ પાણીને આખા વર્ષ દરમિયાન આપણે વપરાશ કરી શકીએ છીએ. સીએનજીનો ઉપયોગ કરવો. આ સીએનજી ગેસ છે કે જેના કારણે પ્રદૂષણ ઓછું થાય છે, તેથી આપણે પેટ્રોલ, ડીઝલની જગ્યાએ સીએનજીનો વધુ પડતો ઉપયોગ કરી તેવો પ્રયત્ન કરવો જોઈએ. તો બાળમિત્રો, આપણે જોયું કે ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગથી થતા ફેરફારો અને તેને અટકાવવા માટેના ઉપાયો જોયા. હવે વૈશ્વિક સ્તરે પર્યાવરણને બચાવવા માટેની વૈશ્વિક નીતિ અપનાવવામાં આવી છે. આ નીતિ ઈસવીસન 1972માં સ્ટોકહોમ ખાતે બેઠક યોજવામાં આવી હતી, અને આ બેઠકમાં વિશ્વના ઘણા બધા દેશો હતા, કે જેમાં નક્કી કરવામાં આવ્યું કે ગ્રીન હાઉસ ઇફેક્ટ ઉત્પન્ન કરતા જે ગ્લોબલ વોર્મિંગ બને છે. હવે ગ્લોબલ વોર્મિંગ ઉત્પન્ન કરતા વાયુઓનું ઉત્સર્જન ઘટે એવા પ્રયત્નો કરવા માટે આ નીતિ અપનાવવામાં આવી હતી, અને આ નીતિ દ્વારા ઘણા બધા પ્રયત્નો થાય છે. અને આવી સંસ્થાઓ છે કે જેના દ્વારા વાતાવરણમાં થતા તમામ ફેરફારોની નોંધ રાખે છે અને તેને ઘટાડવા માટેના પ્રયત્નો પણ આવી સંસ્થાઓ કરતી હોય છે. તેના માટે ઘણા બધા પ્રયાસો હાથ ધરે છે, જેમાં આપણે જોઈએ કે વિશ્વનો નાગરિક છે એ આખું વાર્ષિક એટલે કે વર્ષના અંતે 4.5 મેટ્રિક ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે, અને જ્યારે ભારતનો નાગરિક છે એ આના કરતાં ઓછો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્સર્જન કરે છે. તો આપણે પ્રદૂષણ ન થાય, તાપમાનમાં વધારો ન થાય તેવા પ્રયત્નો કરવા જોયા, અને એ માટેના આપણે ઘણા બધા ઉપાયો પણ જોયા છે. તો મને વિશ્વાસ છે કે તમે આ ઉપાયોમાંથી તમારા બનતા પ્રયત્નો તમે કરશો. હવે આપણે ફરી મળીશું નવા એકમ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.